ગુજરાત સરકારે જામનગર સહિત રાજ્યના છત્રીસ શહેરોમાં અમલી મિની લોકડાઉનમાં વધુ છૂટછાટ આપી છે ચાર જૂનથી અગિયાર જૂન સુધી દુકાનો લારી ગલ્લા સવારે નવ થી છ સુધી ખુલ્લા રહી શકશે રેસ્ટોરન્ટ રાત્રે દસ કલાક સુધી હોમ ડિલિવરી કરી શકશે રાત્રિ કરફ્યુ સહિતના અન્ય નિયંત્રણો યથાવત રહેશે ચાર જૂનથી અમલી બનનારી છૂટછાટો અગિયાર જૂન સુધી અમલમાં રહેશે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં બાવરીવાસમાં લગ્ન પ્રસંગના સ્થળે પોલીસ ત્રાટકી હતી અધિકારીઓએ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે માંગલિક પ્રસંગના સ્થળે રેડ કરી હતી ફરિયાદ મુજબ આ લગ્નમાં વરરાજા એકવીસ વર્ષના અને કન્યા પંદર વર્ષની હતી કાયદા અનુસાર લગ્ન માટે વરરાજાની ઉંમર એકવીસ વર્ષ તથા કન્યાની ઉંમર અઢાર વર્ષ જરૂરી છે જામનગરમાં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓએ પોલીસને સાથે લઈ આ ગેરકાયદે લગ્ન અટકાવ્યા હતા વરરાજા અને કન્યા બંનેના પરિવારજનોને બાળ લગ્ન ગુનો હોવાનું સમજાવાયું હતું આખરે બંને પરિવાર હાલ આ લગ્ન ન કરવા માટે સહમત થયા હતા

જામનગરના મનોજભાઈ શાહ નામના ખનીજના વેપારી સાથે રૂપિયા સવા કરોડથી વધુની ઠગાઈ થઈ છે યુકેના રહેવાસી ટ્રેસી મુર્ફી નામના શખ્સે મનોજભાઈનો વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો ટ્રેસી મુર્ફીએ મિનરલ ઓઇલના વ્યવસાયમાં મોટો ફાયદો હોવાનું જણાવી મનોજભાઈને આ વ્યવસાયમાં જોડાવા પ્રેરિત કર્યા હતા મનોજભાઈએ આ મુદ્દે રસ દર્શાવતા નાસિકની એમ્બી શર્મા એન્ટરપ્રાઇઝ નામની પેઢી મિનરલ ઓઇલ સપ્લાય કરશે તેમ જણાવવામાં આવ્યું હતું આ પેઢીના પ્રતિનિધિ તરીકે એક મહિલા જામનગર આવી મનોજભાઈને સેમ્પલ પણ બતાવી ગયા હતા મનોજભાઈએ મિનરલ ઓઇલની ખરીદીના પચાસ ટકા એડવાન્સ પેમેન્ટ રૂપે વિવિધ શહેરોની વિવિધ પેઢીઓ તથા વ્યક્તિઓના ખાતામાં કુલ એક કરોડ તેત્રીસ લાખ પચીસ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા આ પછી તેમનો માલ ચેકપોસ્ટ પર પકડાઈ ગયો હોવાનું કહી વધુ દોઢ લાખ પડાવવામાં આવ્યા હતા આખરે ઓર્ડર કરેલ મિનરલ ઓઇલ ન મળતા મનોજભાઈએ પોલીસ ફરિયાદ કરી છે આજે સવારે મીઠાપુરમાં ખેંગારભા વાઘેર નામના પાંત્રીસ વર્ષીય યુવાનની હત્યા થઈ ગઈ હતી મૃતક યુવાન રીસામણે પિયર ગયેલી પત્નીને મળવા ગયો હતો પત્ની સહિત સાસરીયાઓએ યુવાનની હત્યા કરી હોવાની આશંકા હતી પોલીસે ગણતરીની કલાકોમાં મૃતકના પત્ની સમજુબેન મૃતકના સાડા ખેંગારભા ભઠળ તથા મૃતકના સાસુ ધનભાઈ ભડકની અટકાયત કરી લીધી છે રોલના મજોડ ગામના એક સાથે પચાસ ઘેટાના મૃત્યુ થતા ખળભળાટ થયો છે કોરોના મહામારીના સમયમાં ઘેટાઓના એકાએક મૃત્યુથી નવી કોઈ મહામારીની આશંકાને પગલે ભય ફેલાયો છે